હેલો જી નમસ્કાર સ્વાગત છે તમારું એજ્યુકેશન જનરલ એક્ઝામ ટોડેમાં મિત્રો જીપીએસસી પોલીસ બિન સચિવાલય તલાટી ટેટ ટાટ પીએસઆઈ જેટલી પણ એક્ઝામ લેવાય છે એનો પૂરો સિલેબસ આપણે એમસી ટેસ્ટ દ્વારા પૂરો કરીએ તો એમાં આજનો આપણો ટૉપિક છે ગુજરાતના ગ્રંથાલય એટલે કે ગુજરાતની લાઇબ્રેરી તો મિત્રો પૂરો વિડીયો જોજો સ્ટાર્ટિંગમાં આપણે ત્રીસ એમસીક્યુ પ્રશ્નોની ટેસ્ટ લેવાના છે અને એના પછી પિસ્તાલીસ જેટલી ગુજરાતમાં આવેલી લાઇબ્રેરીની માહિતી લઈશું તો છેલ્લે સુધી વિડિયો જોજો ખૂબ જ હેલ્પફુલ થશે મિત્રો તો આમ તેમની વાત કરીએ વગર પોઈન્ટ પર આવીએ વાત કરીએ ગુજરાતના ગ્રંથાલયના જે ત્રીસ એમસીક્યુ પ્રશ્નો છે એની ટેસ્ટ લઈએ મિત્રો ક્વેશ્ચન નંબર વન છે ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય ક્યાં આવેલું છે તો એ આવેલું છે અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય જે છે એ અમદાવાદ ખાતે આવેલું છે કારણ કે ગુજરાત વિદ્યાપીઠ પણ અમદાવાદમાં જ આવેલી છે નેક્સ્ટ બ્રિટિશ લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો મિત્રો બ્રિટિશ લાઇબ્રેરી પણ આવેલી છે અમદાવાદ ખાતે અમદાવાદમાં દરેક પ્રશ્ન પછી તમને બેથી ત્રણ સેકન્ડનો ટાઈમ આપવામાં આવશે એટલે કેટલા સાચા પડે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે નેક્સ્ટ એમ જે લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો મિત્રો એમ જે લાઇબ્રેરી પણ આવેલી છે અમદાવાદ ખાતે બરાબર એના પછી છે ગુજરાતમાં સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો મિત્રો ગુજરાતમાં જે સેન્ટ્રલ લાઇબ્રેરી છે એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે કારણ કે આવેલી છે વડોદરા ખાતે અને મિત્રો સેન્ટ્રલ લાઇબ્રેરી ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી છે બરાબર વડોદરા તમને ખબર છે ગાયકવાડ રાજાઓની રાજધાની કહી શકીએ કે રાજ્ય કહી શકીએ આપણે સયાજીરાવ ગાયકવાડ જે છે એ ખૂબ જ મહાન નેતા રાજા થઈ ગયા હતા બરાબર તો આ સેન્ટ્રલ લાઇબ્રેરી આવેલી છે વડોદરા ખાતે વિશ્વામિત્ર નદીના કિનારે વસેલું છે મિત્રો આ નેક્સ્ટ પ્રાચ્ય વિદ્યા મંદિર કઈ જગ્યાએ આવેલું છે તો પ્રાચ્ય વિદ્યા મંદિર પણ આવેલું છે વડોદરા ખાતે વડોદરા ખાતે જ આવેલું છે એના પછી જોઈએ આપણે તો લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે અમદાવાદ ખાતે બરાબર અમદાવાદમાં આવેલું છે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર નેક્સ્ટ જોઈએ આપણે તો ભોગીલાલ જયસંઘદાસ લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો મિત્રો એ પણ આવેલી છે અમદાવાદ ખાતે બરાબર અમદાવાદ ખાતે નેક્સ્ટ જોઈએ તો ગુજરાતમાં જયસિંહ રાવ ગ્રંથાલય ક્યાં આવેલું છે તો એ આવેલું છે મિત્રો વડોદરા ખાતે જયસિંહ રાવ ગ્રંથાલય જે છે એ વડોદરા ખાતે આવેલું છે એના પછી છે શ્રી મુક્તિ કમલ મોહન જ્ઞાન ભંડાર કઈ જગ્યાએ આવેલું છે તો મિત્રો એ આવેલું છે વડોદરા ખાતે મુક્તિ કમલ મોહન જ્ઞાન ભંડાર ગુજરાતમાં હંસા મહેતા ગ્રંથાલય ક્યાં આવેલું છે છે તો વડોદરા ખાતે મિત્રો પ્રાચ્ય વિદ્યા મંદિર વડોદરા ખાતે છે જયસિંહ સેન્ટ્રલ લાઇબ્રેરી પણ વડોદરા ખાતે અને હંસા મહેતા ગ્રંથાલય જે છે એ પણ વડોદરા ખાતે છે તો ઇમ્પોર્ટન્ટ રહેશે આમાં સેન્ટ્રલ અને હંસા મેતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામની દ્રષ્ટિએ આગળ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એના પછી છે એન્ડ્રુઝ લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો શું છે રાઈટ આન્સર મિત્રો રાઈટ આન્સર છે એમાં એન્ડ્રુઝ લાઇબ્રેરી આવેલી છે સુરત ખાતે સોનાની મુરત સુરત બરાબર તાપી નદીના કિનારે આવેલું છે સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી જે છે એ પણ સુરતમાં આવેલી છે કવિ નર્મદનો જન્મ પણ સુરતમાં જ થયો હતો તો એન્ડ્રુઝ લાઇબ્રેરી પણ સુરતમાં આવેલી છે એના પછી છે લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો મિત્રો એ પણ આવેલી છે સુરત ખાતે બરાબર નેક્સ્ટ છે વિમલ ગચ્છ જૈન ગ્રંથ ભંડાર ક્યાં આવેલું છે

ગાંધી વિદ્યા આવેલું છે સુરત ખાતે બરાબર એ પણ સુરતમાં છે એના પછી જોઈએ હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે પાટણ પાટણમાં આવેલું છે હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર નેક્સ્ટ ક્વેશ્ચન છે લેંગ લાઇબ્રેરી ક્યાં આવેલી છે અમુક જગ્યાએ બેંગ લાઇબ્રેરી લખાયેલું છે ઓરિજિનલ નામ લેંગ લાયબ્રેરી છે મિત્રો એ આવેલી છે રાજકોટ ખાતે બરાબર રાજકોટમાં આવેલી છે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ નેક્સ્ટ છે બાર્ટન લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો વિદ્યાર્થી મિત્રો બાર્ટન લાઇબ્રેરી આવેલી છે ભાવનગરમાં ભાવનગરમાં એક્ઝામની દ્રષ્ટિએ પ્રશ્ન છે અઢારસો ને બ્યાસી માં એની સ્થાપના થઈ હતી નેક્સ્ટ મહેરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે નવસારી ખાતે બરાબર નવસારીમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે પિસ્તાલીસ જેટલી લાઇબ્રેરીની વાત કરવાના છે પૂરો વિડિયો જોજો કારણ કે ક્લાસ થ્રીની અંદર લાઇબ્રેરીમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવે જ છે બરાબર તો પૂરો વિડીયો જોજો તો જ તમને હેલ્પફુલ થશે કારણ કે કોઈ પણ આપણે સબ્જેક્ટને ઉચકીએ તો એને જ્યાં સુધી પૂરી માહિતી નહીં લે ત્યાં સુધી એને આપણને પ્રોફિટ નહીં મળે તો મેયરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે એ આવેલું છે નવસારી ખાતે નેક્સ્ટ ગાંધી સ્મૃતિ લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો એ આવેલી છે ભાવનગર ખાતે ગાંધી સ્મૃતિ લાઇબ્રેરી છે ભાવનગર ખાતે એના પછી છે લક્ષ્મી ગ્રંથાલય ક્યાં આવેલું છે તો એ આવેલું છે છે નડિયાદ બરાબર નડિયાદમાં ડાહી લક્ષ્મી ગ્રંથાલય આવેલું છે નડિયાદમાં એના પછી જે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે તો એ આવેલું છે ગાંધીનગરમાં મહાવીર જૈન આરાધના કેન્દ્ર છે ગાંધીનગર નેક્સ્ટ છે ગુજરાત રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય ક્યાં આવેલું છે એ આવેલું છે ગાંધીનગર ખાતે બરાબર એ પણ ગાંધીનગરમાં છે ગુજરાત રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય ગાંધીનગરમાં આવેલું છે એના પછીનો પ્રશ્ન છે મુક્તાભાઈ જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે ડબોઈ ખાતે બરાબર ડબોઈમાં છે મુક્તાભાઈ જૈન જ્ઞાન મંદિર નેક્સ્ટ જેબી પીટીટ બી સાર્વજનિક પુસ્તકાલય ક્યાં આવેલું છે એક્ઝામની દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો જેબી પીટીટ પીટી સાર્વજનિક પુસ્તકાલય જે છે એ આવેલું છે બિલ્લી મોરા બરાબર બિલ્લીમોરા મોરા નવસારી જિલ્લામાં પડે છે બિલ્લીમોરા એની સ્થાપના થઈ હતી અઢારસો ને બ્યાસીની અંદર નેક્સ્ટ ઇન્ડોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શારદા ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે દ્વારકા ખાતે દ્વારકા ખાતે બરાબર એના પછી છે ગુજરાતી ભાષા ભવન ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે રાજકોટ ખાતે ગુજરાતી ભાષા ભવન છે એ આવેલું છે રાજકોટ ખાતે બરાબર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ કહેવાય છે ગુજરાત યુનિવર્સિટી સોરી ગુજરાતી ભાષા ભવન જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ રાજકોટ ખાતે આવેલું છે તો મિત્રો આ હતી સત્તાવીસ એમસી ક્યુ પ્રશ્નની ટેસ્ટ હવે આગળ આપણે જોઈએ જે બીજી લાઇબ્રેરી આવેલી છે ગુજરાતની અંદર તો પહેલું છે લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત શ્રી અરવિંદભાઈ મણિયા લાઇબ્રેરી બરાબર

એની સ્થાપના થઈ હતી અઢારસો ને સત્તાવનની અંદર આ બધી જ યુનિવર્સિટી જે લગભગ સો વર્ષ જૂની છે સોરી બધી લાઇબ્રેરી છે એ બધી સો વર્ષ જૂની લાઇબ્રેરી છે તો લીલાધર સાર્વજનિક પુસ્તકાલય ધોળકા છે મિત્રો એ અમદાવાદ જિલ્લો લાગે છે અઢારસો સત્તાવનમાં એની સ્થાપના થઈ હતી એના પછી જે રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ભરૂચ બરાબર એ પણ એક્ઝામની દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે એ ભરૂચમાં આવેલી છે અને એની સ્થાપના થઈ હતી અઢારસો ને અઠ્ઠાવનની અંદર બરાબર નેક્સ્ટ સરકારી જિલ્લા પુસ્તકાલય જૂનાગઢ બરાબર તો એ જૂનાગઢમાં આવેલું છે ને એની સ્થાપના થઈ હતી અઢારસો ને પાસઠની અંદર મિત્રો પૂરો વિડિયો જોજો લગભગ પાસઠ જેટલી લાઇબ્રેરી છે બરાબર અને લાઇબ્રેરીનો પ્રશ્ન ક્લાસ થ્રીની અંદર આવે જ છે આમાંથી કઈ જગ્યાએથી પૂછે એ આપણને કાંઈ ખબર નહીં આવે આપણે પૂરો વિડીયો જોવાના છે સ્ટુઅન્ટ લાઇબ્રેરી જે મિત્રો એ આવેલી છે ગોધરા ખાતે બરાબર જિલ્લો છે પંચમહાલ અઢારસો ને છાસઠમાં સ્થાપના થઈ હતી એના પછી જે બોરોડેલ સાર્વજનિક પુસ્તકાલય મિત્રો એ આવેલી છે ધંધુકા ખાતે બોરોડેલ જે છે અમદાવાદ અઢારસો ને સડસઠમયની સ્થાપના થઈ હતી નેક્સ્ટ છે મહારાવ શ્રી વિજયરાજી સાર્વજનિક પુસ્તકાલય ભુજ બરાબર ક્યાં આવેલું છે તો ભુજ કચ્છમાં અઢારસો ને અડસઠમયની સ્થાપના થઈ હતી નેક્સ્ટ છે ધી વિક્ટોરિયા જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરી ટ્રસ્ટ પાલનપુર પાલનપુરમાં આવેલું છે જિલ્લો છે બનાસકાંઠા અઢારસો ને બોતેરમાં સ્થાપના થઈ હતી નેક્સ્ટ છે પરીક્ષ સી કે સાર્વજનિક પુસ્તકાલય પેટલાદ બરાબર એની સ્થાપના થઈ હતી અઢારસો ને તોતેરની અંદર આણંદમાં આવેલું છે નેક્સ્ટ છે શ્રી હરિલાલ નરોત્તમદાસ ભવાનભાઈ પુસ્તકાલય એ મહુવામાં આવેલું છે કયો મહુવા તો ભાવનગર વાળું મહુવા મહુવા બે છે ગુજરાતમાં અઢારસો ને સિતોતેરમાં સ્થાપના થઈ હતી એના પછી છે પારેક વી એચ જનરલ લાઇબ્રેરી વિસનગર બરાબર વિસનગરનો જિલ્લો કયો છે તો મહેસાણા જિલ્લો છે અઢારસો ને ઇઠોતેરમાં સ્થાપના થઈ હતી મિત્રો ગુજરાતમાં જેટલી પણ લાઇબ્રેરી છે એ બધી જ લાઇબ્રેરીને આપણે કવર કરી લેવાના પૂરો વિડિયો જોજો નેક્સ્ટ છે શ્રી મોહમ્મદ અમીન સાર્વજનિક પુસ્તકાલય વસો બરાબર વસાનો જિલ્લો કયો છે તો ખેડા બરાબર નેક્સ્ટ છે સાબરકાંઠા એની સ્થાપના થઈ હતી અઢારસો ને એક્યાસી ની અંદર એનાથી છે બાર્ટન સાર્વજનિક પુસ્તકાલય આપણે આગળ જોઈ ગયા જિલ્લો ભાવનગર છે અઢારસો ને બ્યાસી માં એની સ્થાપના થઈ હતી નેક્સ્ટ છે શ્રી ધી જેટ પબ્લિક લાઇબ્રેરી એન્ડ રી ફ્રીડમ બુક બિલ્ડિંગ બરાબર ફ્રી રીડિંગ બુક રૂમ બિલ્લીમોરા મિત્રો એ વલસાડ પહેલા હતો વલસાડ જિલ્લો અત્યારે જે બીલી મોરા જે છે એ બીલી મોરાનો જિલ્લો છે નવસારી બરાબર નવસારી જિલ્લો છે અઢારસો ને બ્યાસી માંની સ્થાપના થઈ હતી નેક્સ્ટ છે સાર્વજનિક પુસ્તકાલય પાદરા છે મિત્રો એ વડોદરામાં આવેલો છે અઢારસો ને ત્યાંશી માંની સ્થાપના થઈ હતી નેક્સ્ટ છે પટેલ લલ્લુભાઈ નારાયણદાસ દાસ સાર્વજનિક પુસ્તકાલય વાલમ બરાબર મહેસાણા અઢારસો ને પંચ્યાસી માં સ્થાપના છે નેક્સ્ટ છે હુડ હાઉસ ઈડર જિલ્લો હૂડ હાઉસ લાઈબ્રેરી છે મિત્રો હુડ હાઉસ લાયબ્રેરી ઈડર બરાબર જિલ્લો છે સાબરકાંઠા સાબરકાંઠા અઢારસો ને છ્યાસી માં એની સ્થાપના છે પછી જે દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ જહર ગ્રંથાલય પોરબંદર એની સ્થાપના થઈ હતી અઢારસો ને છ્યાસી ની અંદર પછી છે જે એન પીટી અંકલેશ્વર બરાબર ભરૂચ જિલ્લો છે મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય દામનગર બરાબર અમરેલી અઢારસો નેવું માં એની સ્થાપના થઈ હતી પછી છે શ્રીમંત ફતેહસિંગ રાવ સાર્વજનિક પુસ્તકાલય પાટણ બરાબર અઢારસો માં સ્થાપના છે પણ નેક્સ્ટ છે વિક્ટોરિયા જ્યુબીલી લાઇબ્રેરી જલાલપોર જલાલપોર નવસારીમાં આવેલો છે એની પણ સ્થાપના અઢારસો સત્તાણું તમે જોયું હશે આ બધી સો વર્ષથી વધારે જૂની છે લાઇબ્રેરી બરાબર ડાહીલક્ષ્મી પુસ્તકાલય નડિયાદ છે મિત્રો ખેડા જિલ્લામાં સ્થાપના છે અઢારસો ને અઠ્ઠાણુંની અંદર નેક્સ્ટ સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય નવસારી બરાબર એની સ્થાપના થઈ હતી અઢારસો ને અઠ્ઠાણુંની અંદર નેક્સ્ટ શ્રી સી એસ બુટાલા અને બ્રધરહુડ લાઇબ્રેરી મોડાસા બરાબર જિલ્લો છે સાબરકાંઠા સ્થાપના થઈ હતી ઓગણીસોની અંદર મોડાસાનો જિલ્લો એકવાર તમે પાછું કન્ફર્મ કરી લેજો મિત્રો કન્ફ્યુઝન છે અહીંયા થોડું નેક્સ્ટ છે જાફરાબાદ કેલવણી મંડળ સંચાલિત ત્રિમા લાયબ્રેરી જાફરાબાદ જિલ્લો અમરેલી છે ઓગણીસો ને નવમાં સ્થાપના થઈ હતી નેક્સ્ટ છે બિસ્મિલા ખાનજી સાર્વજનિક પુસ્તકાલય રાધનપુર પાટણ સ્થાપના થઈ હતી ઓગણીસો ને ત્રણ ની અંદર એના પછી છે અલોની સાર્વજનિક પુસ્તકાલય સાવલી વડોદરા ઓગણીસો પુસ્તકાલય વડનગર મહેસાણા ગલિયારા સાર્વજનિક પુસ્તકાલય કઠોર બરાબર ઓગણીસો પાંચની અંદર સ્થાપના થઈ હતી એના પછી જે શ્રી સૂર્યપુર સંસ્કૃત પાઠશાળા મંડળ સંચાલિત સાર્વજનિક પુસ્તકાલય આલમીરાન બરાબર એની સ્થાપના ઓગણીસો પાંચમાં છે મિત્રો પછી જે સાર્વજનિક પુસ્તકાલય પલાણા તાલુકો નડિયાદ જિલ્લો ખેડો ઓગણીસો ને માં સ્થાપના છે મિત્રો નેક્સ્ટ છે સાર્વજનિક પુસ્તકાલય ભાયલી બરાબર વડોદરા ઓગણીસો ને સાત ની અંદર સ્થાપના છે એના પછી સયાજી ગોલ્ડન જ્યુબિલી સાર્વજનિક પુસ્તકાલય વિજાપુર મહેસાણા ઓગણીસો ને નવ માં સ્થાપના છે પછી છે શેઠ શ્રી એમ આર સાર્વજનિક પુસ્તકાલય ઊંઝા મહેસાણા ઓગણીસો ને નવ માં સ્થાપના છે પછી છે ઉમેદભાઈ સૌજીભાઈ મહિલા પુસ્તકાલય શેરતા ગાંધીનગર ઓગણીસો ને માં સ્થાપના છે પછી જે વેદ્ય એ એસ સાર્વજનિક પુસ્તકાલય સંખેડા વડોદરા ઓગણીસો ને બારમાં આમની સ્થાપના છે નેક્સ્ટ છે શ્રી મગનભાઈ લલ્લુભાઈ સાર્વજનિક પુસ્તકાલય સોકડા વડોદરા ઓગણીસો ને બારમાં સ્થાપના છે બરાબર સાર્વજનિક પુસ્તકાલય પીજ જિલ્લો ખેડા ઓગણીસો ને તેરમાં સ્થાપના સાર્વજનિક પુસ્તકાલય વેડા ગાંધીનગર ઓગણીસો ચૌદમાં સ્થાપના શેઠ ગોપાલદાસ ઉકારામ સાર્વજનિક પુસ્તકાલય સુન્ડિયા બરાબર ઓગણીસો ચૌદમાં સ્થાપના ના લેંગ લાઇબ્રેરી મિત્રો થાય છે એ આપણે જોયું રાજકોટમાં શ્રી અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય બરાબર સ્થાપના આપણે જોઈ ગયા હતા તો વિદ્યાર્થી મિત્રો આ જે છે આ હતી ગુજરાતમાં આવેલી જેટલી પણ લાઇબ્રેરી છે ટોપ મોસ્ટન્ટી વન લાઇબ્રેરી થાય છે બરાબર તો એનો પૂરો વિડીયો જોયો આપણે યાદ રાખજો ક્લાસ થ્રીની અંદર લાઇબ્રેરીમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવે જ છે ગ્રંથાલય પુસ્તકાલય ગ્રંથ ભંડારમાંથી તો ઉમીદ કરો તમે પૂરો વિડીયો જોઈએ તો ખૂબ જ મજા આવી હશે ખૂબ જ હેલ્પફુલ થશે તમને વિડીયો મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરજો કારણ કે લાઇક કરો તો અમારી જે કામ કરવાની જે ઈચ્છા છે એ વધે છે બરાબર જો મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરો જેવો જૂના છે ઓછામાં ઓછા દસ મિત્રો સાથે શેર કરજો થેન્ક યુ મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ